નમસ્તે બાળકો આજે આપણે ધોરણ પાંચના ગણિત ગમત પાઠ્યપુસ્તકમાંથી ચેપ્ટર એકનો અભ્યાસ આગળ વધારીએ ચેપ્ટર એક રાષ્ટ્રીય ફળ કેરી બાળકો આજે આપણે આ ચેપ્ટર આધારિત અમુક એક્ઝામ્પલ્સ સોલ્વ કરીશું અહીં પ્રશ્ન છે માગ્યા મુજબ જવાબ આપો એમાં પેલો પ્રશ્ન છે જો આપણા ઘરે દર અઠવાડિયે સરેરાશ પાંચ કિલોગ્રામ કેરી ખવાતી હોય તો એક માસમાં કેટલા કિલોગ્રામ કેરી જોઈએ બાળકો અહીં અઠવાડિયા દીઠ કેરી આપેલ છે અને આપણે માસ દીઠ કેરી શોધવાની છે આપણે જાણીએ છીએ કે એક માસ એટલે આશરે ચાર અઠવાડિયા થાય તો આપણે ચાર અઠવાડિયા આધારિત ત્રિરાશી મૂકીને આ દાખલો સોલ્વ કરીશું અહીં દર અઠવાડિયે પાંચ કિલોગ્રામ કેરી ખવાય છે તો આપણી ત્રિરાશિ એમ બનશે કે એક અઠવાડિયા બરાબર પાંચ કિલોગ્રામ કેરી ચાર અઠવાડિયા બરાબર કેટલી તો આપણે જાણીએ છીએ કે અહીં ચાર અને પાંચનો ગુણાકાર થશે અને છેદમાં આવશે એક છેદમાં એક આપણે લખતા ન હોવાથી અહીં ચાર ગુણ્યા પાંચ થશે ચાર ગુણ્યા પાંચ એ આપણે સીધો જ ગુણાકાર કરી શકીએ છીએ આથી અહીં જવાબ આવશે ચાર પંચાને વીસ વીસ કિલોગ્રામ કેરી તો અહીં નીચે તેરફોરવાળું વાક્ય લખતા એક માસમાં કિલોગ્રામ કેરી જોઈએ આગળ એક બીજો પ્રશ્ન છે જો એક કિલોગ્રામ કેરીનો ભાવ રૂપીસ સેવન્ટી ફાઈવ હોય તો વીસ કિલોગ્રામ કેરીના કેટલા રૂપિયા ખર્ચ થાય બાળકો અહીં એક કિલોગ્રામ કેરીનો ભાવ પીજોતેરા તો આપણે વીસ કિલોગ્રામ કેરીનો ભાવ શોધવાનો છે તો આપણે જાણીએ છીએ કે અહીં ત્રિરાશિ મૂકવી પડશે તો ત્રિરાશિ મુજબ પ્રથમ એક કિલોગ્રામ કેરીનો ભાવ છે રૂપિયા પીચોતેર તો વીસ કિલોગ્રામ કેરી નો આપણે ભાવ શોધવાનો છે બાળકો આ ત્રિરાશિ વખતે ખાસ ધ્યાન રાખો કે અહીં કિલોગ્રામ હોય તો નીચે કિલોગ્રામ જ આવવા જોઈએ અહીં રૂપીસ હોય તો નીચે રૂપીસ સમાન એકમ જ થવા જોઈએ તે રીતના ત્રિરાશિ બનાવવા પ્રયત્નો કરવા જેથી ભૂલ પડવાની શક્યતા નકારી શકાય તો અહીં વીસ અને પીચોતેરનો ગુણાકાર થશે અને છેદમાં આવશે એક પણ આપણે છેદમાં એક લખતા ન હોવાથી અહીં વીસ ગુણ્યા પીચોતેર આવશે બાળકો આપણે જાણીએ છીએ કે શૂન્ય હોય તો જવાબમાં પણ એક શૂન્ય આવશે જ એટલે આપણે માત્ર પિંચોતેર અને બેનો જ ગુણાકાર કરવાનો છે બાળકો તમે પીચોતેરનો વીસ સાથે ગુણાકાર પણ કરી શકો પણ તે ગુણાકારમાં સમય લાગે અને જવાબમાં ભૂલ પડવાની શક્યતા નકારી ન શકાય આથી આપણે અહીં પીચોતેર ગુણ્યા માત્ર બે જ કરશું તો બધી ચડીએ ચૌદ ને એક પંદર તમે આ જવાબ પીચોતેર ગુણ્યા બે મૌખિક રીતે પણ કરી શકો છો તો અહીં પીચોતેર ગુણ્યા બે એકસો પચાસ આવ્યા અને આ વીસનું એક શૂન્ય અહીંયા લાગશે અને આગળ એકમ દર્શાવવો ભૂલવો નહીં જે ખાસ નોંધ લેવી તો અહીં કેટલા રૂપિયા ખર્ચ થશે તો કે પંદરસો રૂપિયા ખર્ચ થશે બરાબર તો આગળ વધીએ ખેડૂતે એક જ આંબામાંથી બાર કિલોગ્રામ વજનના એક બોક્સ એવા અઢાર બોક્સ ભરાય તેટલી કેરી ઉતારી તો કુલ કેટલા કિલોગ્રામ કેરી ઉતારી બાળકો અહીં ખેડૂત આંબા એક જ આંબામાંથી કેરી ઉતારે છે અને બાર કિલોગ્રામ વજનના એક બોક્સ એટલે કે એક બોક્સનું વજન બાર કિલોગ્રામ છે તો બીજા બોક્સનું વજન એ બાર કિલોગ્રામ ત્રીજા બોક્સનું વજન બાર કિલોગ્રામ એવી રીતના અઢાર બોક્સ ભરાય છે અઢાર બોક્સ ભરાય તેટલી કેરી ઉતારી તો તેણે કુલ કેટલા કિલોગ્રામ કેરી ઉતારી તો આપણે આ અઢારે અઢાર બોક્સનું કુલ વજન અહીં શોધવાનું છે તો અહીં પ્રથમ ત્રિરાશિ મૂકતા કે એક કિલોગ્રામ એક બોક્સનું વજન બાર કિલોગ્રામ તો અઢાર બોક્સનું વજન કેટલું અહીં આપણે અઢાર અને બારનો ગુણાકાર થશે અને એક આવશે છેદમાં જે આપણે દર્શાવતા નથી તો અહીં અઢાર ગુણ્યા બાર થશે બાળકો તમે મૌખિક રીતે પણ આ ગુણાકાર કરી શકો જે આપણે વર્ગમાં શીખેલા છે અથવા આપણે અહીં ઊભો ગુણાકાર દર્શાવી શકીએ બાળકો આ ગુણાકાર દર્શાવતી વખતે ખાસ ધ્યાન રાખો કે બને તો આપણે મોટી સંખ્યા ઉપર લખશું જેથી ગુણાકારમાં સરળતા રહે જો નાની સંખ્યા ઉપર લખીને ગુણાકાર કરીએ તો જવાબમાં કંઈ જ ફેર ન પડે પણ મોટી સંખ્યા ઉપર લખવાથી સરળતા રહેશે અનુકૂળતા રહેશે તો બાળકો અહીં બે ડિજિટની બે અંકોની સંખ્યાનો બે અંકો સાથે ગુણાકાર હોવાથી પ્રથમ આપણે એક શૂન્ય મૂકવો પડે ત્યારબાદ એકનો આઠ સાથે ગુણાકાર કરતા આઠ એકનો એક સાથે ગુણાકાર કરતા એક આગળ વધીએ તો હવે બેનો વારો આવશે તો બેનો પ્રથમ આઠ સાથે ગુણાકાર કરતા તો આઠ દૂને સોળ સોળનો છગડો વધી ચડી એક બે એકા બે અને એક ત્રણ અહીં જવાબનો સરવાળો કરતા છ બાળકો અહીં જવાબ આવે છે બસો ને સોળ તો આ બસો ને સોળ છે એ શું છે કિલોગ્રામ છે તો આપણે અહીં પાછળ એકમ દર્શાવવો જરૂરી છે તો બસો ને સોળ કિલોગ્રામ કેરી થશે બાળકો આગળ વધીએ તો ક્વેશ્ચન ફોર બળદગાડું અંદાજે એક કલાકમાં ચાર કિલોમીટર જેટલું અંદર કાપે છે તો એક દસ કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે બાળકો અહીં બળદગાડું એક કલાકમાં ચાર કિલોમીટર અંતર કાપે છે પણ જો એ દસ કિલોમીટર અંતર કાપે તો એણે કેટલો સમય લીધો હશે એ આપણે શોધવાનું છે તો બાળકો અહીં આપણે ત્રિરાશિ શું થશે તો કે ચાર કિલોમીટર અંતર માટે એક કલાક તો દસ કિલોમીટર અંતર માટે કેટલો સમય બાળકો અહીં જવાબ આપણને ચાર કિલોમીટર માટે એક કલાક આપ્યું છે દસ કિલોમીટર માટેનો સમય કદાચ કલાકમાં હોય તેમજ કલાક અને મિનિટ બંનેમાં આવે આથી આપણે અહીં જવાબ જાણતા જ ન હોવાથી આપણે અહીં એક કલાકને સાઠ મિનિટમાં કન્વર્ટ કરશું સાઠ મિનિટમાં ફેરવી નાખશું તો અહીં આપણી ત્રિરાશિ આ રીતના બનશે કે ચાર કિલોમીટર અંતર કાપવા એક કલાક એટલે કે સાઠ મિનિટ થાય છે ચાર કિલોમીટર તો બાળકો આપણે અહીં શું કરશું તો કે ત્રિરાશિના નિયમ મુજબ દસ અને સાઠ નો ગુણાકાર થશે દસ ગુણ્યા સાઠ કરશું અને છેદમાં આવશે ચાર બાળકો ખાસ નોંધો કે અહીં દસ અને સાઠનો ગુણાકાર થશે અને ચાર આવશે છેદમાં તો અહીં ચાર લખતા હવે આપણે આના છેદ ઉડાડવાના થશે અતિ સંક્ષિપ્ત રૂપ લેવાનું થશે તો આ માટે આપણે અહીં ચારને ને છેદમાંથી કાઢવાના છે તો દસ છે એ ચારના ટેબલમાં આવે ન આવે તો શું સાઠ આવે સાઠ આવે તો નહીં

કે સાઠના મેં ભાગ પાડ્યા છે ચાર ગુણ્યા પંદર સાઠના તમે ઘણી બધી રીતના ભાગ પાડી શકો જે આપણે ચોથા ધોરણમાં શીખી ગયા છીએ જેમ કે બે ગુણ્યા ત્રીસ છ ગુણ્યા દસ આપણે ઘણી બધી રીતના સાઠના ભાગ પાડી શકીએ છીએ પણ મેં અહીં પંદર ગુણ્યા ચાર જ લીધા શા માટે તો કે મારે છેદમાંથી ચાર ઉડાડી દેવા છે ચાર કાઢી નાખવાના છે આથી મેં છેદમાં ચાર નીકળે એ રીતના સાઠના ભાગ પાડ્યા એટલે કે પંદર ગુણ્યા ચાર પંદર ચોખ્ખું સાઠ એ રીતના મેં જવાબ કર્યો અહીં ચાર અને ચાર અંશ અને છેદમાંથી સમાન અંકો ઉડી જશે આથી વધે એટલા અંકો લખીએ દસ અને પંદર અને એમની વચ્ચેની ગુણાકારની નિશાની બાળકો અહીં ખાસ યાદ રાખો કે અંશની સંખ્યા અંશમાં જ લખવાની અને છેદની સંખ્યા છેદમાં જ લખવાની જો છેદમાં આપણને કંઈ સંખ્યા વધી હોત તો હું એને છેદમાં જ લખત અંશમાં એટલે કે ઉપર લખત નહીં બાળકો અહીં દસ અને પંદર બંને અંશમાં હોવાથી મેં બંને ઉપર લખા છે અહીં દસ અને પંદરનો ગુણાકાર કરતા અહીં થશે એકસો ને પચાસ અને એનો એકમ શું થશે બાળકો મિનિટ ખાસ ધ્યાન રાખજો અહીં કલાકનાથી પણ મિનિટ છે હવે એકસો પચાસને આપણે મિનિટ છે તેમાંથી કલાકમાં ફેરવવી છે કલાક અને મિનિટમાં તો આ પ્રકારના દાખલા પણ આપણે ચોથા ધોરણમાં ભણી ગયા છીએ તો અહીં આપણે જાણીએ છીએ કે સાઠ મિનિટ એટલે એક કલાક તો આપણે અહીં સાઠ મિનિટ વધતા સાઠ મિનિટ એટલે આ સાઠ વધતા સાઠ કેટલા થશે એકસો ને વીસ અને એકસો ને વીસમાં હજી ત્રીસ નાખતા એકસો ને પચાસ થશે તો આ રીતના મેં એકસો પચાસના ના ત્રણ ભાગ પાડ્યા તો અહીં શું સમય થશે તો કે એક કલાક બીજી એક કલાક એટલે કે કુલ બે કલાક અને ત્રીસ મિનિટ તો આપણો જવાબ આવશે બે કલાક અને ત્રીસ મિનિટ બાળકો અહીં ખાસ નોંધો કે જવાબ છે તે કલાક અને મિનિટમાં આવ્યો છે નહીં કે માત્ર કલાકમાં અહીં ચાર કિલોમીટર છે એ એક કલાકમાં અંતર કાપતા હતા જ્યારે દસ કિલોમીટર માટે બે કલાક અને ત્રીસ મિનિટ સમય એવો આગળ વધીએ તો ક્વેશ્ચન નંબર ફાઈવ ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના વીસ કિલોમીટરની ઝડપે ગતિ કરે તો આ ઝડપે ટ્રેક્ટર ત્રણ કલાકમાં કેટલું અંતર કાપશે જુઓ બાળકો અહીં જે એક કલાકના વીસ કિલોમીટર અંતર કાપે છે તો ત્રણ કલાકમાં કેટલું અંતર કાપશે બાળકો આ દાખલો તમે મૌખિક રીતે પણ કરી શકો છો છતાં આપણે અહીં ગણતરી માગેલ હોય તો આપણે ગણતરી દર્શાવી ફરજિયાત બને તો અહીં આપણે લખીએ કે એક કલાક બરાબર એક કલાકમાં એ વીસ કિલોમીટર અંતર કાપે છે તેરફોર ત્રણ કલાકમાં કેટલું અંતર કાપશે તો અહીં આપણે જાણીએ છીએ કે ત્રણ અને વીસનો ગુણાકાર થશે અને છેદમાં આવશે એક જે આપણે છેદમાં એક દર્શાવતા નથી તો અહીં આ ગુણાકાર આપણે મૌખિક રીતે પણ કરી શકીએ કે ત્રણ અને બેનો માત્ર ગુણાકાર થશે તો ત્રણ દુ છ અને આ ગુણાકારમાં એક શૂન્ય ઉમેરવાનું થશે જેથી સાઠ કિલોમીટર આ આપણો જવાબ થશે કે સાઠ કિલોમીટર અંતર કાપશે આગળ વધીએ ક્વેશ્ચન નંબર છ જો ટ્રેક્ટર કલાકના વીસ કિલોમીટરની ઝડપે ગતિ કરે તો પિંચ્યાસી કિલોમીટર અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે જુઓ બાળકો અહીં એક કલાકમાં વીસ કિલોમીટર અંતર કાપે છે તો જો ટ્રેક્ટર પંચ્યાસી કિલોમીટર અંતર કાપી લે તો એને કેટલો સમય લાગ્યો હશે તો આ ક્વેશ્ચન નંબર જ આપણે મૂકીએ તો કે કિલોમીટર અંતર કાપવા માટે કલાક લાગે છે તો પંચ્યાસી કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે વીસ કિલોમીટર અંતર કાપવા માટે એક કલાક તો પિંચ્યાસી કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે જુઓ બાળકો અહીં આપણને એક કલાક એક કલાક રૂપે આપેલું છે જ્યારે પિંચ્યાસી કિલોમીટર અંતર કાપવા માટે કલાક પણ હોય અથવા મિનિટ પણ હોઈ શકે અથવા કલાક અને મિનિટમાં જવાબ આવી શકે આપણને જવાબ વિશે ખબર નથી તો આપણે અહીં ક્વેશ્ચન નંબર ફોરની જેમ જ કલાકને આપણે અહીં મિનિટમાં ફેરવવા પડશે એટલે કે અહીં આ જવાબ આપણે લખશું સાઠ મિનિટ આપણે જાણીએ છીએ અહીં પિંચ્યાસી ગુણાકાર થશે અને છેદમાં આવશે બાળકો આપણે અહીં જાણીએ છીએ કે શૂન્ય અને શૂન્ય ઉડી જશે અંશનું એક શૂન્ય અને છેદનું શૂન્ય ઉડે ક્યારે તો કે જ્યારે વચ્ચે ગુણાકારની નિશાની હોય અથવા આ પદો ગુણાકારની નિશાની વડે ગુણાકારની ક્રિયા વડે જોડાયેલા હોય તો અહીં આ વચ્ચે ગુણાકારથી જોડાયેલા હોવાથી અહીં શૂન્ય અને શૂન્ય ઉડી જશે અને બાળકો યાદ રાખો કે એકમના સ્થાનમાં રહેલું શૂન્ય જ ઉડે છે જો તે દશક સો કે અન્ય કોઈ સ્થાન પર હોય તો તે ઉડશે નહીં એકમના સ્થાનમાં આવેલા શૂન્ય જ ઉડે છે જો સોના સ્થાન દશકના સ્થાનમાં અને સોના સ્થાનમાં બંને સંખ્યામાં હોય તો આપણે ઉડાડી શકીએ અહીં માત્ર એક જ શૂન્ય છે અને જે એકમના સ્થાનમાં એટલે આપણે ઉડાડી શકીએ તેમજ અહીં ખાસ નોંધો કે માત્ર શૂન્ય માટે જ આ ક્રિયા શક્ય છે અન્ય કોઈ બીજો અંક હોય તો આપણે આ રીતના ઉડાડતા નથી આગળ વધીએ તો અહીં પંચ્યાસી ગુણ્યા છ છેદમાં બે અંશની સંખ્યા અંશમાં જ લખીએ છીએ અને છેદની સંખ્યા છેદમાં જ લખીએ છીએ જે ખાસ નોંધો હવે આપણે અહીં છેદ ઉડાડવા હોવાથી આપણે આના ભાગ પાડવા પડશે તો પિંચ્યાસી છે આપણે જાણીએ છીએ કે તેને બેની ચાવી લાગુ પડતી ન હોવાથી તે બે વડે નિશેષ ભાગ ભાગી શકાશે નહીં આથી પિંચ્યાસી આપણે એઝ ઇટ ઇઝ એમનામ જ લખીએ જ્યારે આપણે જાણીએ છીએ કે ના આપણે એવી રીતના ભાગ પાડી શકીએ કે એમાં બે આવે જેમ કે છ એટલે એના ભાગ પાડતા બે ગુણ્યા ત્રણ અહીં ના એ જ રીતના ભાગ પાડવાના કે જેથી છેદના બે ઉડી શકે તો અહીં બે અને બે આપણે બંને અંશ અને છેદના એક બે અને બે ઉડાડી દઈશું અહીં પિંચ્યાસી ગુણ્યા ત્રણ બાળકો તમે આ જવાબ મૌખિક રીતે પણ કરી શકો અથવા તમે તેને ઊભો ગુણાકાર પણ કરી શકો તો અહીં મને જવાબ મૌખિક હોવાથી હું તેને બસો પંચાવન સીધો જ ગુણાકાર કરું છું અને તેનો જવાબ આવશે મિનિટમાં અહીં આ જવાબ મિનિટમાં આવેલ છે આને કલાક અને મિનિટમાં ફેરવવા માટે મારે તેને કલાકમાં પહેલાં ફેરવવા પડશે તો બસો પંચાવનમાં સાઠ વધતા સાઠ એટલે થયા એકસો વીસ હજી ઉમેરવા પડશે તો સાઠ એટલે થયા એકસો એંસી હજી વધુ સાઠ ઉમેરતા છ ચોક ચોવીસ એટલે બસો ચાલીસ થયા બસો ચાલીસમાં આપણને પંદર નાખતા બસો પંચાવન મળે તો બાળકો અહીં એક એક કલાક છે એવા ચાર મળ્યા તો ચાર કલાક અને પંદર મિનિટ જે આપણો જવાબ થશે તેટલો સમય લાગશે